आम आदमी पार्टी ना सांसद संजय सिंह नी ईडी द्वारा धरपकड़ करवामां आवी हती, जेने लई ભારતભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી હતી, જેથી આ ધરપકડના વિરુદ્ધમાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતેથી મૌન પદયાત્રાનું આયોજન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને પાટણ જિલ્લા સહિત ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકરો તેઓના સમર્થનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સંજય સિંહની ધરપકડને લઈ તેઓના સમર્થનમાં મૌન પદયાત્રા કાઢે તે પૂર્વે જ પોલીસ દ્વારા 8-10 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આમ આમ આદમી પાર્ટીના કાર્યકરોની ધરપકડ થાય તે પૂર્વે આમ આદમી પાર્ટીના વિજય રાઠોડે પોલીસ મિત્રોને સંજય સિંહના સમર્થનમાં મૌન પદયાત્રાનું આયોજન કર્યું હોવાનું જણાવી લોકશાહી ઢબે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તે કાર્ય પૂર્ણ કરવા વિનંતી કરી હતી, પરંતુ પોલીસ દ્વારા આપના કાર્યકરોની કોઈ પણ વિનંતી ન સાંભળી તેઓની ધરપકડ કરવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે મૌન પદયાત્રા અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। આજ રોજ પાટણ ખાતે આમ આદમી પાર્ટીની આખી ટીમ, જે રાજ્યસભાના સાંસદ આમ આદમી પાર્ટીના જે સંજયસિંહજી છે, એમને ઈડીએ ખોટી રીતે ધરપકડ કરી છે અને ભાજપ સરકારના ઇશારે જે રીતે ધરપકડ કરવામાં આવી છે તો આખા દેશમાં એક ખરાબ મેસેજ જઈ રહ્યો છે કે ભાજપ સરકાર શું કરવા બેઠી છે। આવા સંજોગોમાં અમારી આમ આદમી પાર્ટી અને સમગ્ર દેશ સંજય સિંહજી સાથે છે અને એમને ન્યાય આપવા માટે કંઈ પણ કરવું પડશે તે કરવા માટે તૈયાર છે। ઈડી પાસે કોઈ પણ પ્રૂફ ના હોવા છતાં પણ સંજય સિંહજીની ધરપકડ કરી અને આ એક તાનાશાહી સરકારે સમગ્ર દેશમાં એક ખોટો મેસેજ મોકલેલો છે। સંજય સિંહ હંમેશા સત્યની સાથે લડત આપનારા વ્યક્તિ છે। સંજય સિંહ હંમેશા માટે ઈમાનદારો લોકો માટે અવાજ ઉઠાવ્યો, ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો। આજે પણ એમને અદાણી અને નરેન્દ્ર મોદીના વિશે જે કંઈક બોલ્યા એનો બદલો લેવાની ભાવનાથી આજે ભાજપ સરકારે સંજય સિંહ પર રેડ ખોટી રીતે કરાઈ, એમાં જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે સ્પષ્ટપણે ત્યારે વકીલે પૂછ્યું ત્યારે ત્યાં સરકાર જે ભાજપ સરકારના જે વકીલો છે એ લોકો સાચો જવાબ નહીં આપી શક્યા, એમના પાસે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ નથી મળેલો, એમની કોઈ પણ પ્રકારનું જે કહેવાય કૌભાંડ એ કંઈ પૈસામાં બરાબર નહીં થયેલા, તેમ છતાં ખાલી એક સરકારી સાક્ષી બનાવીને જે રીતે એમની ધરપકડ કરવામાં આવે છે એ બિલકુલ ગેરવાજબી છે। એમના પાસે કોઈ પણ પ્રકારની મતલબ કહેવાય કે પૈસા બરામદ થયેલા નહીં, એના વિરોધમાં અમે સંજય સિંહના સમર્થનમાં આજે પાટણ જિલ્લાની સમગ્ર ટીમ એમના સમર્થનમાં એમને ન્યાય મળે તે માટે આજે અમે મૌન રેલી કાઢી છે અને આગળ જ્યાં સુધી એમને સાચો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું।